જો ચલો 155 112 આપણે ગુસ્સા શોધવો છે. પહેલાં તમે જો બંનેમાં મોટું કોણ છે, 175 મોટા છે, 175 112, તો આને આપણે એ કહીશું, એ બરાબર. આ 155 ભાગવાનું હવે કેટલા વડે, 112, તો આ શું કહેવાશે, બી કહેવાશે. હવે આપણે એ ઇક્વલ ટુ ડીક્યુ પ્લસ આર મૂલ્ય આ ફોર્મમાં ગોઠવવાનું, એ ઇક્વલ ટુ ડીક્યુ પ્લસ આર. ભાગવાનો કોને છે, એ ને. કેટલા વડે, બી વડે. બી કેટલા છે, 112 બરાબર. તો જો 175 ને ડિવાઈડ કરો 112, કેટલાય ભાગ ચાલશે, એક વડે, તો 112 એકા 112, પાંચમાંથી બે જશે, ત્રણ, સાતમાંથી એક જાય, છ, વનમાંથી વન જાય, ઝીરો. શેષ કેટલી આવી, 63. આને એ કહેવાય, આ બી છે, આ ક્યુ છે, અને આ શું કહેવાશે, રિમાઇન્ડર શેષ આર બરાબર. તો એ ઇક્વલ ટુ બી ઇન્ટુ ક્યુ બરાબર ને, આ સોરી આ એ છે એ, અને આ શું છે, બી. ભાગવાનો છે એ ને બી વડે, કોષણ એટલે ભાગફળ એક મળ્યું. તમે આગળ જોઈ ગયા બધું, ભાજ્ય બરાબર શું થાય, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો ભાજ્ય કેટલો છે, 175. તો 175 ઇક્વલ ટુ ભાજક કોણ હતો, 112 ઇન્ટુ ભાગફળ કેટલું આવ્યું, 1, અને પ્લસ શેષ રિમાઇન્ડર કેટલી આવી, 63. સમજ પડી, એ ઇક્વલ ટુ બીક્યુ પ્લસ આર ફોર્મમાં આપણે ગોઠવ્યું. આપણે આનો ગુસ્સા શોધવો છે, ગુસ્સા શોધવા માટે શેષ 0 આવે ત્યાં સુધી આપણે જવાનું, આ રીતે ભાગતા જવાનું. હવે 112 ભાગવાના કેટલા વડે, 63 વડે. હવે 112 એ ભાજ્ય બનશે, અને આ શું બનશે, ભાજક, એટલે કે આ એ બનશે, અને આ શું બનશે, બી. તો 112 ઇઝ ઇક્વલ ટુ, હવે 112 ભાગો 63 વડે, 63 એકા 63 બરાબર. 10 ને 2 12 માંથી 3 જાય, 9, અહીં 10 થશે, 10.6 જાય, 4. શેષ કેટલી આવી, 41 બરાબર. 63 × 1 = 49, 63 × 1 = 49. તમે આવું કરશો, 63 × 1 = 49 કરશો, તમને 112 મળી જશે બરાબર ને. ભાજ્ય ઇક્વલ ટુ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. શેષ હજુ આવી 0 નથી આવી, તો હવે કોને ભાગો, 63 ને. કેટલા વડે, 49 વડે. 63 = ફરી પણ કેટલા એ ભાગ ચાલશે, 49 જ ચાલશે. હવે 63 ને ભાગ શું આવે છે, 63/49, ફરી એક જ ભાગ ચાલશે, 49 × 1 = શેષ કેટલી આવશે જોઈ લો, 49. હવે તમે આવું કેવું મોડે મોડે પણ કરી શકો છો, 49 ને 10 = 59 અને 4 = 63, તો તમારા શેષ કેટલી આવશે, 14 આવશે. હવે કોને ભાગશો, હવે આ તમારે એ બનશે અને આ બી. હવે 49 ને ભાગો કેટલા વડે, 14 વડે. 49 = 14, એ કેટલા એ ભાગ ચાલશે, 14 × 42 બરાબર ને, 14 × 3. હવે તમે આવું ના કરો, ડાયરેક્ટ કરી શકો છો, 49 ને આપણે 14 વડે ભાગવા છે, 3 ભાગ ચાલશે, 14 × 42 બરાબર, અને શેષ કેટલી વધશે, 7. 42 માં 7 ઉમેરો તો 49 થાય, અથવા 49 માંથી 42 બાદ કરો તો 7. તો શેષ કેટલી આવી, 7. હજુ 0 આવી છે, શેષ નથી આવી. અહીં શેષ 0 આવે ત્યાં સુધી આપણે જવાનું. હવે કોને ભાગીશું, 14 ને. કેટલા વડે, શેષ વડે. શેષ કેટલી છે, 7 બરાબર. તમે લખજો બાજુમાં, સાઈડમાં તમારે લખવાનું શરૂઆતમાં. હવે આપણે 14 ને ભાગીશું 7 વડે, તો 7 × 2, 7 × 2 = 14. શેષ કેટલી આવી ગઈ, 0 બરાબર ને. હવે 14 ને ભાગશો 7 વડે, 7 × 2 = 14. શેષ કેટલી મળી ગઈ, 0 બરાબર.
शेष जीरो आया त्या सुधी जवा तो आ शेष जीरो से तो छेल्ली शून्यतर शून्य न हो छेल्ली शेष कई थी सात बराबर शून्यतर शून्य न हो शेष कई छेल्ली से सात ये तमारा शू बन से गुस्सा बन बराबर जो लो चलो अंदर मैं लखी दो चलो તમારી જે છેલ્લી શૂન્ય ન હોય તેવી એટલે કે શૂન્યતર શેષ જે આવે એ તમારો ગુસ્સા કહેવાય ધેરફોર લખવાના રીતે ગુસ્સા અ કેટલામાં શોધવાનો તો 175 112 ઇક્વલ ટુ કેટલા મળે આપણને ગુસ્સા 7 બરાબર લખી દે અહીં જો અહીં આવું પણ લખી શકાય અહીં શેષ આર બરાબર જીરો છે માટે ભાજક એ અહીં જે ભાજક હોય શેષ જ્યારે જીરો બને ત્યારે જે ભાજક હોય એ શું બનશે ગુસ્સા એવું પણ લખાય અને મેં તમને અગાઉ કહ્યું જૂની બુકમાં એવું હતું કે છેલ્લી શૂન્યતર શેષ હોય એ તમારું શું કહેવાય ગુસ્સા બરાબર તમે આવું લખી આવું પણ કહી શકો કે જ્યારે શેષ ઇક્વલ ટુ જીરો થાય ત્યારે જે ભાજક હોય છે બરાબર 14 ભાગેલા આપણે કેટલા વડે 7 હોય તો જે ભાજક છે એ શું બનશે ગુસા જુઓ ચલો આપણે 455 અને 42 નો ગુણાકાર ગુસા શોધવો છે તો બંને મોટું કોણ છે 455 બરાબર તો એને આપણે એ લઈ લો નાનો છે એ શું તો બી ભાગવાનો કોને એ ને કોના વડે બી વડે બરાબર તો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું થાય એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર ઉદ્યો ચલો એ 455 ઇઝ ઇક્વલ ટુ એને ભાગો કેટલા વડે 42 વડે તો જો 455 42 હવે તમને જોઈને ખ્યાલ આવી જાય તો 10 ભાગ ચાલવો જોઈએ સીધો છે કેટલા વડે 10 કારણ કે 42 × 10 તમે કરશો 420 કેટલા 420 જો બીજા તમે 40 ઉમેરો તો 460 થઈ જાય 11 ભાગ ચલાવવા જાવ તો 460 થઈ જાય વધી જાય બરાબર 460 ઉપર જતું હોય એનો અર્થ કે કેટલા ભાગ ચાલશે 10 તો 42 × 400 કેટલે શેષ વધશે 35 આવી બરાબર તો ફરીથી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો 42 × Q 10 + 8 રિમાઇન્ડર શેષ 35 બરાબર હવે કોને ભાગીશું 42 ને કેટલા વડે 35 વડે હવે આ તમારે એ બનશે અને આ શું બનશે બી તો 42 = 35 થી ભાગો એક એ ભાગ ચાલશે 35 × 1 = 35 અને શેષ કેટલી વધશે 7 35 + 35 42 × 35 બાદ કરો તો શેષ કેટલી વધશે 7 હવે કોને ભાગશો 35 ને 7 વડે 35 = હવે આ તમારે ને આ બી આ બાજુ થશે 35 ને 7 વડે ભાગો 7 × 5 = 35 હવે શેષ કેટલી આવશે 0 અહીં શેષ 0 મળે માટે જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારા જે ભાજક હોય બરાબર ભાજક કોણ છે 7 બરાબર ને તો જે ભાજક હોય એ તમારે શું કહેવાય ગુસા માટે ભાજક 7 એ માંગેલ ગુસા એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર છે સમજ પડી આવો પણ કહેવાય આમ ના ભાવ તમને 7 કે 5 નક્કી કરે કદાચ ના ભાવે તો છેલ્લી શૂન્યતર શેષ કઈ જોઈ લો છેલ્લી શૂન્ય ન હોય તે અહીં શેષ કેટલી હતી 35 7 નહીં જીવો તો શૂન્યતર શૂન્ય ન હોય તેવી છેલ્લી શેષ કઈ છે 7 એટલે 7 એ શું ગણાશે ગુસ્સા તમારે આ બંને રીતે ચેક કરી દેવાના તો ભૂલ પડતી સુધરી જશે જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય તે તમારો ગુસ્સા કહેવાય
तो चेक कर लेवा ते भूल सात ना मतलब पांच पर लखी देशो बराबर पांच शू भागफल ते पीस भागो तो सात वे तो सात पंच पांच तो पांच शू भागफल जो भाजक हो शेष गण छत चेक कर लेवा शून्यतर शून्य न हो शेष कई है सेवन तो सेवन से बराबर समझ पड़ी गई लखी दो चलो छेले पे आप लखी दे घूसा मगेलो माटे घूसा अफ हाइएस्ट कॉमन फैक्टर ऑफ 45 42 इज इक्वल टू के अपन ने सात एक्जाम्पल टू से अमने तरह संख्या आपी है 441 567 और 693 आ तमारे त्रणे संख्या गुस्सा शोधवो छे तो जुओ के पहला शू करते उतरता क्रम में गोठवी दो तो सौथी मोटी है 693 ग्रेटर देन 567 ग्रेटर देन 441 पहला शू करशो जे बे मोटी छे एनो गुस्सा शोधी काढी आपणे पछी जे गुस्सा आवशे ए अने 441 ए बेनो गुस्सा शोधीशुं अने जे गुस्सा आवे छेल्ले ए तमारो आंसर बनशे समज पड़ी फरी जुओ पहला बे मोटी संख्या गुस्सा शोधी काढ़ो एनो जे गुस्सा आवशे ते अने 441 ए बेनो गुस्सा शोधो जे गुस्सा आवशे छेल्ले ए आ त्रणेनो गुस्सा थशे तो पहला ने शोधो ए अने लो बी ए इक्वल बी क्यू प्लस आर भागाकारना पूर्वक्रमे मुजब तो जुओ 693 इज इक्वल टू 567 इंटू 693 से तमारे अने केटला वाळी भागवानी छे 567 अहीं पण लगभग एक ही भाग चलते बे वधी जवा कारण के तमे बे चलावा जाओ तो पांच दू नहीं दस एक हजार ने ऊपर जत एटले भाग केटला चलते एक तो सात एका सात मैं तुम नहीं जाओ तो 567 बाद बाकी करो 10 ने 3 13 में 7 जाए 6 અહીં 8 થશે 8 માંથી 6 જાય 2 અને 6 માંથી 5 જાય 126 તો 567 એક એક ભાગ ચાલ્યો ગુણ્યા 1 બરાબર વત્તા રિમાઇન્ડર શેષ કેટલી આવી 126 બરાબર હવે કોને ભાગીશું 567 ને શેષ વડે 567 ઇઝ ઇક્વલ ટુ 126 ઇન્ટુ 567 ભાગ્યા 126 તો જો તમે પાંચે ચલાવશો ભાગ તો 100 × 5 500 અને 25 ભેગા તો 25 × 5 125 તો 600 ની ઉપર નીકળી જશે એનો અર્થ કે ચારે ભાગ ચાલશે 100 × 4 400 બરાબર ચેક કરી લેવાનું ચારે ભાગ ચલાવતો 6 × 4 2404 વધી પડી 2 બરાબર 6 × 4 2404 વધી પડી 2 12 × 48 અને 2 50 504 7 × 4 = 3 6 × 0 જાય 6 5 × 5 જાય 0 કેટલા આવ્યા શેષ 63 તો 567 ઇઝ ઇક્વલ ટુ 126 ઇન્ટુ 4 પ્લસ શેષ કેટલી મળી 63 હવે આઈ ગણા સાહેબ બી હવે 126 ને ભાગો 63 તમને ખબર હોવી જોઈએ કે 63 × 2 કરો તો 126 થાય 3 × 2 = 6 × 2 = 12 તો 63 × 2 તો શેષ કેટલી આવશે જી અહીં શેષ 0 છે માટે ભાજક કેટલો છે ભાજક 63 એ ગુસ્સા એટલે તમે જે આ બે સંખ્યા ત્યાં તમને ગુસ્સા મળ્યો આ બેનો ગુસ્સા અ આપણે શોર્ટમાં જે એચ સી એ હાઈએસ્ટ કોમન ફેક્ટર 693 અને 567
इज इक्वल टू 64। અહીં તમે જો કન્ફ્યુઝ થતા હોય 63 કે 2 તો તમને આગળ પણ સમજાવી શું જોઈ લેવાનું છેલ્લી શૂન્યતર શૂન્ય ન હોય તેવી શેષ કેટલી છે 63 તમારે 63 એ ગુસા થશે બરાબર હવે શું કરીશું આ 63 અને 441 એ બેનો ગુસા થતો આપણે બે સંખ્યા આવશો જે ત્રીજી સંખ્યા બાકી રહી 441 એ 441 અને અહીં જે ગુસા મળે 63 એ બેનો ગુસા શોધીએ એ જે આન્સર આવશે એ ત્રણેયનો ગુસા ગણાશે હવે 441 અને 63 નો ગુસા શોધો તો 441 તમારા હવે એ બનશે અને આ બી બનશે તો 441 ઇઝ ઇક્વલ ટુ 63 ભાગવાના 441 જો અહીં એક છે એટલે કદાચ બની શકે કે 7 ભાગ ચાલતો હોય બરાબર ચેક કરવાનો 63 × 7 તમે કરી દો 7 × 3 = 21 વધી પડી 2 7 × 6 = 42 જો આવી ગઈ ડાયરેક્ટ હવે થોડુંક તમારે ચેક કરી દેવાનું કે 3 છે અહીં 1 છે આપણે 7 લઈએ 7 × 3 = 21 એનો અર્થ કે 7 ભાગ ચાલતો હોવું જોઈએ કદાચ ના હોય તો પછી 6 લેવાનું ઘટે વધી જાય તો 6 લો ઘટે તો 8 લેવાનું બરાબર તો 7 જ ભાગ ચાલી ગયો તો 63 × 7 શેષ કેટલી આવશે 0 પ્લસ 0 માટે અહીં જે ભાજક કોણ છે 63 એ 63 શું બનશે ગુસા માટે ત્રણેયમાં ગુસા થઈ ગયો હવે ગુસા ત્રણેય સંખ્યાઓ 6, 9, 3, 5, 6, 7 અહીં પણ તમે લખી શકો માટે ગુસા અહીં કોનો મળે આ બેનો 4, 4, 1, 63 ઇઝ ઇક્વલ ટુ 63 માટે ત્રણેય સંખ્યાઓ 441 બરાબર એચસી ઓફ આ ત્રણેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા 63 બરાબર જો આ એક્ઝામમાં બરાબર સમજજો એક્ઝામમાં પૂછાયેલો છે શું કહ્યું તમને યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી એવી મોટામાં મોટી સંખ્યા કેવી મોટામાં મોટી એટલે કે ગુરુત્તમ મોટામાં મોટી સંખ્યા શોધો જેના દ્વારા 1251 9370 તથા 15628 ભાગતા શેષ અનુક્રમે કેટલી વધે 1 એટલે કે 1251 ભાગતો એ સંખ્યા વડે ભાગતો 1 શેષ વધે પછી આને ભાગતો 2 વધે છે અને આ સંખ્યાને ભાગતો શેષ કેટલી વધે 3 સમજજો અહીંયા આગળ 15ને આપણે 2 વડે ભાગીએ તો શેષ કેટલી વધે 15ને 2 વડે ભાગો શેષ કેટલી વધશે 1 વધે 2 × 7 = 14 શેષ કેટલી વધી 1 એટલે કે જો મારે 15ને 2 વડે નિશેષ ભાગવા પડે 15ને 2 વડે નિશેષ ભાગવા તો 15માંથી કેટલા બાદ કરી દેવા પડે 1 બાદ કરી દેવો પડે બરાબર 15માંથી હું 1 બાદ કરી દઉં જે શેષ આવી ગયો તો કેટલા આવી ગયો 14 હવે જો હું 14ને 2 વડે ભાગીશ તો શેષ કેટલી આવશે ચીરો સમજ પડી 15 જ આપણે 2 વડે ભાગીએ તો શેષ કેટલી વધે છે 1 એનો અર્થ કે 15ને આપણે 2 વડે નિશેષ ભાગીએ શેષ 0 આવે એ રીતે ભાગવી હોય તો જે શેષ આવે એ બાદ કરો 15માં તો 15 − 1 તો કેટલા આવી જાય 14 તો 14ને આપણે 2 વડે ભાગીએ તો 7 શેષ કેટલી આવી 0 બસ એ સિદ્ધાંતનો ઉપયોગ કરીશું જો તો 1251ને આપણે જે માંગેલી સંખ્યા છે મોટામાં મોટી એટલે મોટામાં મોટી એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ જે આપણને મોટામાં મોટી સંખ્યા માગી છે એ શું હોય ગુસા કોનો તો આમાંથી 1 બાદ કરવાનો આમાંથી 2 બાદ કરો અને આમાંથી 3 બાદ કરવાનો સમજ પડી તો જુઓ પહેલાં લખીશું સમજણ લખવાનું 1251
પછી 9577 15628 ને માગે મોટામાં મોટી મોટામાંથી એટલે કયો એ આ બધાનો આ બધામાંથી આમાંથી એક બાદ કરો આમાંથી બે આમાંથી ત્રણ બાદ કરો અને જે મળે એનો ગુસાઅ માગેલ મોટામાં મોટી એટલે કે વૃત્તમ સામાન્ય અવયવ ને માગેલ મોટામાં મોટી સંખ્યા વળી નિશેષ ભાગવા ભાગવા તેમાંથી અનુક્રમ શેષ અનુક્રમે એટલે ક્રમમાં આમાંથી 1 આમાંથી 2 અને આમાંથી 3 બાદ કરી શેષ 1 2 3 બાદ કરવી પડે તો જુઓ ધેરફોર 1251 માઇનસ 1 ઇક્વલ ટુ કેટલા 1250 બીજી સંખ્યા 9377 માંથી કેટલા બાદ કરવાના છે શેષ 2 બાદ કરો તો 9375 ત્રીજી સંખ્યા જે છે 15628 એમાંથી કેટલા બાદ કરો 3 બાદ કરવા પડે તો 15625 બરાબર માટે માગેલ સંખ્યા માગેલ કેવી મોટામાં મોટી સંખ્યા એ હવે શું 7 3 9 ગુસાઅ એ તમને સંખ્યા માગી છે મોટામાં મોટી મોટામાં મોટી મીન્સ ગુરુત્તમ એ ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો હોય આ ત્રણેયનો ગુસાઅ હોય મોટી સંખ્યા એ 1250 9375 અને 15625નો ગુસાઅ હોય મોટી કોણ છે બધામાં લઈ લો 15625 ગ્રેટર દેન 9375 ગ્રેટર દેન 1200 તો પહેલાં આપણે જે બે મોટી છે ગુસાઅ શોધી કાઢીએ આ બેનો એનો જે ગુસાઅ આવશે એ અને પછી 1250નો ગુસાઅ શોધીશું એ તમારો આન્સર થઈ જશે હવે ભાગાકારના પૂર્વક્રમે મુજબ ભાગાકારના પૂર્વક્રમે ચલો 15625 ને ભાગવા 9375 હોય 15625 ઇક્વલ ટુ તમારે એકે ભાગ ચાલશે 9375 ગુણ્યા 1 તો શેષ કેટલી વધશે 15625 માંથી બાદ કરી દો 9375 એ તમારી શેષ વધશે 1 વડે ભાગ બરાબર તો 0 10 ને 12 માંથી સાંજે 5 બરાબર અહીં થશે 5 5 માંથી 3 જાય 2 બરાબર 5 માંથી 5 જાય 0 10 ને 12 માંથી સાંજે 5 અહીં 5 થઈ ગયા 5 માંથી 3 જાય 2 અને 15 માંથી 9 જાય 6 તો શેષ કેટલી આવી 6275 હવે 9375 ભાગીશું કેટલા વડે શેષ પડે 9375 ઇઝ ઇક્વલ ટુ 6250 અહીં પણ જો અહીં 6000 છે 9000 તો એક જ ભાગ ચાલશે ઇન્ટુ 1 તો અહીં શેષ કેટલી વધશે 9375 માઇનસ 6250 5 માંથી 0 જાય 5 7 માંથી 5 જાય 2 બરાબર 3 માંથી 2 જશે 1 અને 9 માંથી 6 જાય 31 35 હવે આ તમારે એ બનશે અને આ બી આને શેષ વડે ભાગો તો 6250 ઇઝ ઇક્વલ 31 35 હવે જુઓ તમે ખબર પડી જાય છે અહીં 2 તમે ભાગ ચલાવશો 31 2 62 25 2 50 તો 2 ભાગ ચલાવ બરાબર તો શેષ કેટલી મળશે 0 31 25 ગણા 2 કરો 25 2 50 31 2 62 શેષ 0 મળી ગઈ તો જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ શું બનશે ગુસાઅ બનશે
બરાબર અથવા તો છેલ્લી શૂન્ય ન હોય તેવી શૂન્યતા શેષ કેટલી છે 3125 તો તમે શું બને ગુસ્સા માટે આ જે બે સંખ્યાઓ હતી આપણે લીધેલી કઈ કઈ આ 15625 માટે ગુસ્સા HCF પર 15625.9375 = કેટલા મળે આપણને 3125 હવે શું કરીશું ત્રીજી સંખ્યા જે હતી એ અને આ બેનો ગુસ્સા શોધી કાઢીએ હવે 15625 અને 3125 નો ભૂસા શોધતા તમે ટ્રાય કરો 15625 બરાબર અહીં પણ કેટલાય ભાગ ચાલશે એક જ ચાલશે ચાલો એક ભાગ ચલાવી શેષ શોધો અને આગળ ટ્રાય કરો હવે જુઓ 15625 આ 9375 આ બેનો ગુસ્સા કેટલો આવ્યો 3125 એટલે આ બે સંખ્યાનો આવી ગયો ત્રીજી સંખ્યા જે બાકી હતી 1250 એ 1250 અને આ જે ગુસ્સા મળ્યો તે એ બેનો ગુસ્સા શોધીએ એ તમારી માગેલી સંખ્યા થાય હવે આ ત્રીજી સંખ્યા ખાસ જોવાની 1250 અહીંથી ત્રીજી ના લઈએ ભૂલથી તો આ લઈ નાખશો આ બેને શોધી આપણે આ લેવાની છે હવે 1250 અને 3125 નો ગુસાઅ લેતા જો બંને મોટી કોણ છે 3125 3125 ગ્રેટર દેન 1250 તો 3125 બરાબર 1250 વડે ભાગો 1250 ગુણ્યા 2 બરાબર તો બે ભાગ ચાલશે તમારે તો 2450 થશે 1250 ગુણ્યા 2 2500 થશે સોરી 1224 50 200 તો 2400 2500 થયા તો 3125 છે બરાબર ને 3125 એને તમે કેટલાય ભાગ્યા 1250 તમને મોડે મોડે બધું આવડવું જોઈએ બાદ બાકી નહીં 625 રહેશે તો જો ના ફાવે તો 2 કેટલા થયા 2500 5 2 3125 2 6 તો 625 હવે કોને ભાગીશું 1250 કેટલા વાળી 625 1250 = 625 ગુણ્યા 2 છ દુ બાર 1200 અને 25 દુ 50 1250 શેષ કેટલી આવશે 0 અહીં શૂન્યતર શેષ શૂન્ય ન હોય તેવી 625 અથવા તો અહીં શેષ 0 મળી તો ભાજક જે છે એ શું બનશે ગુસ્સા બનશે બરાબર માટે લખી દઈશું શેષ 0 મળે છે માટે HCF આ બેનો 3125 અને 1250 કેટલા મળે આપણને 625 બરાબર માટે 3125 કોનો હતો આ બેનો પછી પાછું આપણે 3125 અને 1250 નો શોધે તો કેટલા મળે 625 જે શું થવાનું આપણી માગેલી સંખ્યા એટલે કે પેલી જે ત્રણ સંખ્યા હતી એનો શું થઈ ગયો ગુસ્સા માટે તાણે લખી દઈએ CF ઓફ કઈ કઈ સંખ્યાઓ છે 15625 9375 ત્રીજી તમારો છે 1250 એ લીખો કેટલા આવશે 62 માટે માંગેલી મોટામાં મોટી સંખ્યા બરાબર 625 બરાબર લખી દે છે આ રીતે વ્યવસ્થિત લખવાનું રહે જો
સધ્યાય 1.1 એક્ઝામ્પલ 7 છે, દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક એન માટે એન કોમા એન પ્લસ 2 અને એન પ્લસ 4 પૈકી એક અને માત્ર એક જ પૂર્ણાંક તાણવાળી વિભાજ્ય છે. કેટલાવાળી વિભાજ્ય છે? તાણવાળી. બરાબર, આ સાબિત કરવાનું છે આપણે. તાણવાળી વિભાજ્ય હોય તો આપણને શેષ કેટલી મળી શકે? આપણે આગળ જોઈ ગયા, કોઈ પણ સંખ્યા તાણ વડે ભાગીએ તો શેષ કેટલી મળી શકે આપણને? બોલો, ત્રણ કરતા નાની જ હોય શેષ હંમેશા? કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 2 હોય. તમને એટલે શું કહે છે પહેલાં સમજો. આ દાખલાઓ ખૂબ જ અગત્યના છે. 7 થી જે લગભગ 10 કેમ છે સાબિત કરવાના છે. એક્ઝામમાં પૂછાય એવા દાખલાઓ છે અને થોડા અઘરા પણ છે. તમે વારંવાર આ વિડીયો દેખશો તો તમને યાદ રહેશે. બરાબર, થોડા થોડા દિવસ સ્વચ્છફળીએ રિવિઝન કરતા રહો, પછી 15 ડેજ એ મહિને પછી તમે ભૂલશો નહીં. અને ગણવાનો જાતે ટ્રાય કરવો પડશે તો જ યાદ રહેશે. બરાબર, અને સમજીને કરવાનું છે. તો જુઓ, આ જે ત્રણ પૂર્ણાંકો છે, એક એન છે, બીજો એન પ્લસ 2 છે અને એક એન પ્લસ 4 છે, એ પૈકી તમે કોઈ એક કિંમત લો એમની તો અને એ મૂકી દો, તો એ જે ત્રણ પૂર્ણાંક મળશે એમાંથી એક જ દરેક વખતે કોઈ એક જ પૂર્ણાંકને તાણે ભાગી શકશો. તમને આ જ વિધાન જેવું પૂછે ખરા ખોટાનું તો તમારે સાબિત કરવા કશું જવાનું નથી. હવે તમને પૂછે આ વિધાન તો તમે શું કરશો? ખરું છે કે ખોટું એવું પૂછે તમને, તો એક વખત તમારે શું કરવાનું? આ એન છે, બરાબર, એન પ્લસ 2 અને એન પ્લસ 4. તમે શું કરો? એન ઇક્વલ ટુ 1 મૂકી દો તો 1 પ્લસ 2 3, 1 પ્લસ 4 5. ધારો કે એન ઇક્વલ ટુ 2, એક વખત નહીં, આવી 2-3 કિંમતો લઈને મૂકી દો અને પછી જ ચેક કરવાનું, તો જ વિધાન તમે સાચું કે ખોટું નક્કી કરી શકશો. એન ઇક્વલ ટુ મૂકો તો પહેલો પૂર્ણાંક 2 થયો, તો અહીં 2 મૂકો, 2 પ્લસ 2 4, અહીં 2 મૂકો, 2 પ્લસ 4 6. ચલો એન ઇક્વલ ટુ 3 લો તો 3 3 પ્લસ 2 5, 3 પ્લસ 4 7. ચલો એન ઇક્વલ ટુ 4 લો, 4 4 પ્લસ 2 6, 4 પ્લસ 4 8. બસ આટલું ઇનફ છે. હવે ચેક કરી લો કે દરેક કેસમાં કોઈ એક પૂર્ણાંક એવો મળે કે જે ત્રણ વડે ભાગી શકાય? બરાબર, એક અને માત્ર એકથી વધારે ના મળવો જોઈએ. જો અહીં આગળ આ ત્રણ વડે ભગાશે, આ 2 નહીં ભગે. બરાબર ને, અહીં આગળ જો આને નહીં ભાગી શકાય, આને પણ નહીં ભગાય ત્રણ વડે, આ ત્રણ વડે ભાગી શકાશે, એટલે કે ત્રણ વડે ડિવિઝિબલ છે. જો આ નહીં ભગાય, આ પણ નહીં, સોરી આ ભગાશે, આ નહીં ભગાય, આ પણ નહીં, તો આ નહીં, આ ભગાશે, આ નહીં ભગાય. તો તમે જો દરેક વખતે કોઈ એક જ પૂર્ણાંક તાણવાળી વિભાજ્ય છે તો વિધાન કેવું છે? સાચું છે. એક્ઝામમાં જો ખરું ખોટું પૂછાય તો તમારે આ રીતે જ ખાલી ચેક કરી લેવાનું છે. પણ સાબિત કરવો કયું છે આપણે શું કરીએ? સાબિત કરીએ, પણ એમાં આ રીતે ના લખી શકે. સાબિત કરવામાં આવું લઈને કિંમતો ના બતાવે. કદાચ એક્ઝામમાં કોઈ તમને એવો એક્ઝામ્પલ પૂછે જ ગયો અને નથી જ આવડતો, તમે આવું કરો તો કદાચ 1 દોઢ માર્ક મળી જાય તમને, ના મળ્યું નથી. બરાબર, તો જો શું કરીશું, યુક્લિડની ભાગ પ્રવૃત્તિ આપણે સાબિત કરીશું. બરાબર, તો જુઓ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ ભાગ પ્રવૃત્તિ નહીં કહેવાય, શું કહીશ? યુક્લિડનો પૂર્વપ્રમેય, એવું છે ને, યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય મુજબ, યુક્લિડના પૂર્વપ્રમેય મુજબ શું થશે? A ઇક્વલ ટુ BQ પ્લસ R છે, A ઇક્વલ ટુ BQ પ્લસ R. બરાબર, તો અહીં ભાજક કોણ છે? 3 છે. ભાજક કેટલો છે? 3. કોઈ પણ ધન પૂર્ણાંક 3 વડે ભાગતા કેટલે મળશે? R ઇક્વલ ટુ 0 અથવા 1 અથવા 2
મળે બરાબર. એ આપણે આગળ જોઈ ગયો છે. કોઈ પણ ધન પૂર્ણાંક હોય એના પર ત્રણે ભાગ્ય તો શેષ હંમેશા કેવી હોય? ઝીરો ઇક્વલ ટુ, એટલે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન થ્રી બરાબર. રિમાઇન્ડર છે શેષ એ કેવી હોય? ઝીરો અથવા ઝીરોથી મોટી અથવા જે ભાજક છે બી થ્રી કરતા નાની બરાબર ને. એ ઇક્વલ ટુ એન થશે, આપણે આને ભાગવાના છે તો ધન પૂર્ણાંક એન થવાનો. તો ધેરફોર એન ઇક્વલ ટુ બી કેટલા છે? ત્રણ છે. તો થ્રી ક્યુબ પ્લસ આઠ હશે શેષ આર ઇક્વલ ટુ ઝીરો. તો શું થાય? એન ઇક્વલ ટુ થ્રી ક્યુ થશે. શેષ જો ઝીરો મળે, પહેલો કેસ લઈએ આપણે, શેષ ઝીરો હોય તો એ પૂર્ણાંક એન ઇક્વલ ટુ થ્રી ક્યુ મળે બરાબર. હવે આ પહેલા ત્રણમાં મૂકીને ચેક કરો. ધેરફોર એન ઇક્વલ ટુ શું થયું? થ્રી ક્યુ. એન પ્લસ ટુ ઇક્વલ ટુ શું થાય? એન ઇક્વલ ટુ થ્રી ક્યુ મૂકો, થ્રી ક્યુ પ્લસ ટુ. અને ત્રીજો પૂર્ણાંક કયો છે? એન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ થ્રી ક્યુ પ્લસ ફોર. હવે તમે આ ત્રણેયમાં જુઓ કોને ત્રણ વડે ભાગી શકાય એમ છે? આને ભગાય ત્રણ વડે ના ભગાય, જો અહીં ત્રણ ગુણાકારમાં છે થ્રી ઇન્ટુ ક્યુ તો આને ભગાશે. આ બે ભાગી શકાતા નથી. ધેરફોર અહીં એન ત્રણ વડે વિભાજ્ય છે, પરંતુ એન પ્લસ ટુ ને એન પ્લસ ફોર વિભાજ્ય નથી. પરંતુ એન પ્લસ ફોર અને એન પ્લસ ટુ ત્રણ વડે વિભાજ્ય નથી. અને વિકલ્પ એક કહો તમે, વિકલ્પ બીજો લો એટલે કે કેસ લો તો પણ ચાલે. કેસ ટુ વિકલ્પ. હવે આર ઇક્વલ ટુ કેટલા? ઝીરો ઇતકા. હવે આર ઇક્વલ ટુ કેટલા? વન લઈએ. આર ઇક્વલ ટુ વન, ધેરફોર એન શું બનશે? હવે થ્રી ક્યુ પ્લસ આર. તો થ્રી ક્યુ પ્લસ શેષ વન છે એટલે આર પ્લસ વન થશે. ચાલો બીજો બીજો પૂર્ણાંક. આ પહેલો પૂર્ણાંક થયો, બીજો ગુણાંક એન પ્લસ ટુ ઇક્વલ ટુ શું થવા? થ્રી ક્યુ પ્લસ વન, થ્રી ક્યુ પ્લસ વન એનની કિંમત મૂકી આપણે. અને આ પ્લસ ટુ થ્રી ક્યુ પ્લસ થ્રી ઇક્વલ થ્રી કોમન નીકળશે તો શું થાય? ક્યુ પ્લસ. અને ત્રીજો પૂર્ણાંક કયો હતો? એન પ્લસ ઇઝ ઇક્વલ ટુ ફરી એનની કિંમત થ્રી ક્યુ પ્લસ વન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ થ્રી ક્યુ પ્લસ ફાઈવ. તો તમે આ કેસમાં જોઈ શકો છો કે જો આ ત્રણવાળી વિભાજ્ય નથી, ભાગી શકાય આ ત્રણવાળી વિભાજ્ય નહીં ભાગી શકાય. આ જો અહીં ત્રણ ગુણાકારમાં છે તો આને ત્રણ વડે ભાગી શકશો તમે, અને આ ભગાશે ત્રણ વડે નહીં ભગાય. કારણ કે અહીં આગળ ત્રણ છે પણ અહીં પાંચ છે એટલે કોમન નીકળતા નથી. સમજ પડી? આ વિકલ્પ ફક્ત કોણ ભગાય છે? એન પ્લસ ટુ ત્રણ વડે વિભાજ્ય છે. હવે શું કરીએ? વિકલ્પ કયો તો તમે ત્રીજો વિકલ્પ લો. એમાં શું હતું? આર ઇક્વલ ટુ કેટલા આવશે? ટુ. ધેરફોર ફરી પહેલો પૂર્ણાંક એન, પહેલો પૂર્ણાંક છે ને એન, બીજો એન પ્લસ ટુ, ત્રીજો એન પ્લસ ફોર. તો એન માટે શું થવાનું? થ્રી ક્યુ પ્લસ આર. થ્રી ક્યુ પ્લસ રિમાઇન્ડર કેટલી છે? શેષ બે. તો થ્રી ક્યુ પ્લસ ટુ. ચલો બીજો પૂર્ણાંક એન પ્લસ ટુ બરાબર થ્રી ક્યુ
प्लस टू तो से एन की किमत सी क्यू प्लस टू प्लस टू इज इक्वल टू शू थी क्यू प्लस फोर थे तीजो पूर्णांक लीए एन प्लस फोर तो एन प्लस फोर इक्वल टू एन की किमत के सी क्यू प्लस टू अने आ प्लस फोर इज इक्वल टू शू थे थ्री क्यू प्लस सिक्स चार ने बे छ कितना कॉमन निकलते तरह कॉमन निकलते तो अंदर शू बच्यू क्यू प्लस टू। चलो हम आज तरह मैं तमने एन एन प्लस टू ने एन प्लस फोर आम को बगे तरह वे आ बगे तरह वे ना बगे आ अँ जो तरह गुणाकार तो ते आने तरह वे भागी सकस अक्त कोण बगे एन प्लस फोर तरण वे विभाज्य अपने मांगेल दर्शा कोई धन पूर्णांक एन मे एन एन प्लस टू एन प्लस फोर पैकी एक ने मात्र एक तब जो दरेक विकल्प में अँ फोन बगाड़ो एन ने भागी सकाय अँ आग एन प्लस टू ने अँ आग एन प्लस फोर आम दरेक विकल्प एन एन प्लस टू एन प्लस फोर पैकी एक अने मात्र एकज एक अने मात्र एकज धन पूर्णांक तरण वडे विभाज्य साबित कर समझ पड़ी फरी एक वक्त जो लो जो एक्जाम्पल है साबित करो कि त्राण क्रमिक धन पूर्णांको नो गुणाकार छवड़े विभाज्य फरी जो जो आ तमने खरा खोटा पूछे तो शू करवा कोईपण त्राण तब पूर्णांको लो क्रमिक एक बे तो आने बगा से छवड़े बगा राइट रंग में पूछा तो सीधू जा करवा चलो बीजो एक लो पहलो बे लो क्रमिक तरण लेवाना तो बे तरण चार चार तारी बार दो चौबीस पची धारो के हमें गमे ते लो छ सात आठ बराबर नौ तो आठ नौ अने दस चेक करो अँ तब जुओ कहीं छे तो आ तो बगाव छे अँ जो आठ नौ बोतेर गुणिया दस बोतेर गुणिया दस तो बोतेर ने बगाश ने छे तो तमने खरा खोटा पूछे तो विधान केवु साचू समझ पड़ी। चलो बीजे एक ध्यान रखो कि ते कोईपण तरण क्रमिक धन पूर्णांक लेशो तम पहलो धारो कि पहली संख्या अयुग्म हे तो बीजी के भी हे युग्म तीजी के भी हे अयुग्म पहली जो एक ही हो तो बीजी संख्या बेकी आजी एक ही जो छे जो पहली बेकी हे तो बीजी के भी आई अयुग्म बराबर तीजी के भी युग्म जो युग्म इवन पछी अयुग्म ओड पछी के भी आवे युग्म एनो अर्थ के तरण मांथी एक ने बे वडे भागी शकाशे तरण मांथी एक संख्या ने अपने बे वडे भागी शकीए कारण के एक कई छे युग्म जो अहीं बे वडे भगाई छे तो अहीं बे वडे भगाई छे अहीं आगळ आ बे वडे भगाई आ पण भगाई छे बराबर आ पण बे वडे भगाई छे तो कोई पण तमे क्रमिक धन पूर्णांक लो तेमांथी एक बे वडे भगाशे जे नक्की छे बराबर बीजी एक संख्या जो तरण वड़े भगाशे जो आ तरण वड़े भगाय से तो अँ आग आ भगाए तरण वड़े अँ आ भगाए तरण वड़े अँ आग आ तरण वड़े भगाय से तब कोईपण क्रमिक धन पूर्णांक लेशो तो शू थे एक बे वड़े भगाशे एक तरण वड़े भगाशे
तो बे गुणिया तरह तो के छ, तो एक क्रमिक तरह संख्या ते गुणाकार कर सो तो ये छ वड़े विभाज्य हो बराबर। जो हम अपने साबित करिए धारो के क्रमिक घन पूर्णांक ते एक मन सीखी गए दौरांक में कोईपण क्रमिक घन पूर्णांक हो तो शू लेवा धारो के क्रमिक घन पूर्णांक एन एन प्लस वन एन प्लस टू ते लाइ सको एन तो आगनों क्यों हे एन माइनस वन एना पी क्यों हे एन प्लस टू आई सको आपण थाय क्रमिक घन तरह तमने एक्जाम में आ पूछे तो साचू है ते आ तरण गुणाकार करो जो शू थ एन प्लस वन आ तरण गुणाकार करो जो एन एन माइनस वन एन प्लस वन इज इक्वल टू एन इंटू एन स्क्वेर माइनस वन इज इक्वल टू एन अंदर गुणो एन क्यूब माइनस वन आ लगभग आना पी एक्जाम्पल से जो नाइन के टेन में आ बन्ने वस्तु एक तमने त्रण क्रमिक घन पूर्णांक किए तो तमे एन पहलो एन बीजो एन प्लस वन तीजो एन प्लस एन प्लस टू पण लई शको बराबर। पहलो एन माइनस वन लो तो एमां एक उमेरो तो एन आई गयो अने एमां एक उमेरो तो एन प्लस वन तीजो मळी गयो आ त्रणे गुणाकार तो आज मळशे समझ पड़ी। एटले एक्जाम में आवुं पूछे तो पण तमे आ क्रमिक त्रण घन पूर्णांक ज कहेवाशे ख्याल आव्यो। तो जुओ अपने धारी लीए कि धारो कि त्रण क्रमिक घन पूर्णांक क्या है एन एन प्लस वन ने एन प्लस टू है। जो जो आ एक्जाम्पल बे के त्रण रीते गणे तमने बे गणावो भाई तमने जे ईजी लगे तब लैजो। जो एन इक्वल टू वन एन इक्वल टू वन ते लो तो शू थाय वन अँ वन प्लस वन टू ने वन प्लस टू कितना था थ्री था तो एन इंटू एन प्लस वन और एन प्लस टू आ त्रण गुणाकार शू आन बराबर एक मूक एक एक वत्ता एक एट्ल बे एन बराबर वन मूक वन प्लस टू थ्री तो कितना थी गए सिक्स। जो एन बराबर टू लीए तो एन ऑफ एन प्लस वन ऑफ एन प्लस टू जो त्रेन गुणाक एन बराबर बे मूक तो बे कौश में बे वत्ता एक त्रण बे वत्ता बे चार एन की किमत के मूकी अपने बे तो चार तारी बार दो चौबीस। तो जो आप छे बगाय से आ त्रेन गुणाकार सिक्स मे ट्वेंटी फोर मे तो आप त्रे बगाय से आप सॉरी छ वे के वे कह छ वे आप बगाय छ वे आप छ वे बगाय से सिक्स ट्वेंटी फोर बने छ वे विभाज्य बराबर। तो आप एन इक्वल टू वन लीधा एन इक्वल टू हमें आई तो बड़ी किंमत तो लाइन ना जाए एन इक्वल टू थ्री लो एन इक्वल टू फोर फाइव सिक्स एवं क्या सुधी चेक करो। अगर जनरल लखी दिए जो एन इक्वल टू एन ग्रेटर देन ऑर इक्वल टू थ्री हमें जनरल केस लगे कि जो एन तरण अथवा तरण थी मोटो हो एन ए तरण अथवा तरण थी मोटो हो तो शू तो ए इक्वल टू डी क्यू प्लस बराबर देरफोर शू थ ताण करता मोटा है कितना वे चेक करवा जो ताण वे विभाज्य हो तो शू एक्वल थ्री क्यू अथवा थ्री क्यू प्लस वन अथवा थ्री क्यू प्लस टू कारण के शेष के हे ज्या जीरो लेस देन और इक्वल टू आर लेस देन आर
આપણે શેષ કેવી રહે? ત્રણ થી નાની મળે, બરાબર? જો છ ના હોય શું થાય? બે અને ત્રણ. તો કોઈ સંખ્યાને તમે બે અને ત્રણ વડે ભાગી શકો, કોઈ પણ સંખ્યાને બે વડે અને ત્રણ વડે ભાગો તો એ શું થાય? છ વડે ભગાય. દાખલા તરીકે જુઓ, હવે તક 18 લઈએ, બે વડે ભાગી જુઓ, બે નો વડે ભગાયા, ત્રણ વડે ભાગી જુઓ, ત્રણ સંગડા. તો આ સંખ્યા જે છે એ બે વડે પણ ભગાય છે, ત્રણ વડે પણ ભગાય છે. એનો અર્થ શું થયો? કે 18 ને તમે 6 વડે પણ ભાગી શકો. 18 ભાગ્યા 6, 6 × 18 ભગાય. એટલે આપણે શું સાબિત કરીશું? કે આનો જે ગુણાકાર છે એ બે વડે પણ ભાગી શકાય છે અને ત્રણ વડે પણ ભાગી શકાય. તો શું સાબિત થઈ ગયું? માટે આ ત્રણેયનો જે ગુણાકાર છે એ 6 વડે પણ ભાગી શકાશે, બરાબર? તો જુઓ આગળ લઈએ. હવે એ ઇક્વલ ટુ 3q લો. તમે એ ઇક્વલ ટુ પહેલો ઇક્વલ તો શું થાય? એન ત્રણેય ગુણાકાર ઇન્ટુ n+1 n+2 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? 3q+1 અને 3q+2. તો જુઓ આ કેસમાં ભગાશે ત્રણ વડે, જો અહીં ત્રણ ગુણાકાર મળશે જે ત્રણ વડે વિભાજ્ય છે, જે ત્રણ વડે વિભાજ્ય છે. હવે બીજો કેસ લઈએ, કેસ 2, 3q+1. એ કેટલા લઈએ આપણે? 3q+1. એટલે અથવા તમે એને એન પણ કહી શકો, એન ઇક્વલ ટુ 3q+1. આ એન એટલે તમારે એ જ બનશે ઘન પૂર્ણાંક, બરાબર? તો જુઓ એન ઇન્ટુ એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ, આ ત્રણેયનો ગુણાકાર આપણે ચેક કરવા દરેક વખતે, તો એનની કિંમત કેટલી મૂકો? 3q+1. થ્રી થઈ ગયા, બરાબર? તો આમાં જુઓ, અહીંથી 3 કોમન નહીં નીકળતા, અહીંથી પણ ના નીકળતા, અહીંથી 3 કોમન નીકળી ગયો. તો 3 × 3q+1 3q+2 અને 3 કોમન નીકળી ગયા, q+1. સમજ પડી? ચલો કેસ 3 લઈએ આપણે, ત્રીજો કેસ. એન ઇક્વલ ટુ શું લઈએ? 3q+2. તો ધેરફોર n × n+1 n+2 ઇઝ ઇક્વલ ટુ, એનની કિંમત મૂકવાની 3q+2, બીજા કૌંસમાં 3q+2+1. તો શું થાય? 3q+3 થશે, અને અહીંયા 3q+2+2 તો 3q+4 થઈ ગયું. અને ફરી જો અહીં 3 કોમન નીકળે તો 3 × આ જેમ છે તેમ 3q+2 q+1, અહીંથી 3 કોમન નીકળી ગયા અને 3q+4 થયું. તો અહીં પણ શું થાય? આ 3 વડે ભગાય છે. જો દરેક કેસમાં આ જે ગુણાકાર છે 3 વડે ભગાય છે, અહીં પણ ભગાય અને અહીં પણ 3 વડે ભગાય છે, બરાબર? અને બીજું કે કોઈ પણ 3 ક્રમિક ઘન પૂર્ણાંકો હોય તેમાંથી આપણે આગળ જોઈ ગયા એમ કોઈ એક તો બેકી હોય જ, ત્રણમાંથી એક બેકી આવશે કે જે શું થવાનો? બે વડે વિભાજ્ય છે, બરાબર? તો બે વડે વિભાજ્ય હોય અને 3 વડે વિભાજ્ય હોય તો n+1 n+2 શું થવાનું? 6 વડે વિભાજ્ય થાય, બરાબર? આમ n n પ્લસ
वन एन प्लस टू ए तरण वड़े विभाज्य तथा कोई पण क्रमिक कोई पण क्रम कोई पण त्रण कोई पण त्रण क्रमिक धन पूर्णांक पैकी कोई एक बे वड़े विभाज्य होय बराबर तमे कोई पण त्रण क्रमिक धन पूर्णांक लो तेमां एक तो बे वड़े विभाज्य होय कारण के त्रण मांथी एक तो बेकी होय युग्म तो एने तमे बे वड़े भागी शको तो आ गुणाकार बे वड़े पण भागी शकाय अने त्रण वड़े पण भागी शकाय माटे एन एन प्लस वन एन प्लस टू ए बे अने त्रण वड़े विभाज्य छे माटे आ गुणाकार माटे आ गुणाकार छ वड़े पण विभाज्य थाय छे समझ पड़ी बराबर फरी जो अथवा जो आप शू कर पे तो जेम दीदी एम ले धारो कि तरण क्रमिक धन पूर्णांको धारो कि क्रमिक धन पूर्णांक एन एन प्लस वन अने एन प्लस टू पहली पहली जे जोई एम शू कर के आनो जे गुणाकार छे एमां कोई एक बेकी होय एटले बे वड़े भगाय अने साबित कर्युं के त्रण वड़े भगाय तो बे ने त्रण वड़े भगाय तो एने छ वड़े भागी शकीए आवुं आपणे साबित कर्युं अहीं बीजी रीत लईए आ त्रण धन पूर्णांक गुणाकार छ वड़े विभाज्य એટલે કે ડિવિઝિબલ છે વિભાજ્ય બરાબર એ ઇક્વલ ટુ સર વિડિયો નથી દેખાતો ડી ક્યુ પ્લસ આર આ ત્રણ ધન પૂર્ણાંકના ગુણાકાર છ વડે વિભાજ્ય છે તો એ ઇક્વલ ટુ ડી ક્યુ પ્લસ આર રિમાઇન્ડર શેષ કેટલી હોય હંમેશા છ વડે ભાગવાનું તો ભાજક કરતા શેષ હંમેશા કેવી હોય નાની હોય ધેરફોર એટલે જ્યાં ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન સિક્સ શેષ એ ભાજક કરતો નાની જ હોય તો છ કરતો નાની હોવાની તો ધેરફોર આર ઇક્વલ ટુ શું હોઈ શકે ઝીરો વન ટુ થ્રી ફોર કે ફાઈવ હોય ને છ કરતો નાની હોય તો કેટલા ઓપ્શન હોય પાંચ ઓપ્શન છ ઓપ્શન તમને મળશે એકથી પાંચ અને ઝીરો છ કેસ આપણે લેવા પડશે કે છ એ કેસમાં ભાગી શકાય છે કેટલા વડે છ વડે તો હવે અહીં જો આ તમારો એ એન બનશે કેસ વન તો આ બરાબર કેટલા ઝીરો તો ઝેર ફોર એ એટલે આપણો એન ગણાશે એન ઇક્વલ ટુ શું થવાનું બી બી કેટલા છે છ વડે વિભાજ્ય તો ભાજક છ થાય તો સિક્સ ક્યુ થાય સિક્સ ક્યુ જો શેષ કેસ પછી લઈએ આપણે Therefore, n equal to શું થવાનું સિક્સ ક્યુબ
થાય, શેષ ઝીરો હોય તો, અથવા સિક્સ ક્યુ પ્લસ વન અથવા સિક્સ ક્યુ પ્લસ ટુ, સિક્સ ક્યુ પ્લસ થ્રી, સિક્સ ક્યુ પ્લસ ફોર અથવા સિક્સ ક્યુ પ્લસ ફાઈવ મળે. તમને આટલા ધન પૂર્ણાંકો મળે છે. એન ઇક્વલ ટુ પહેલો એન, કાં તો શેષ ઝીરો હોય તો આ, શેષ વન હોય તો આ, શેષ ટુ હોય તો આ. હવે આપણે કેસ વન લઈએ, કેસ વન તો એન દ્વારા શું થાય? સિક્સ ક્યુ. ધેરફોર એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ એન પ્લસ ટુ શું થાય છે? અહીં દરેકમાં એની પર સિક્સ ક્યુ મૂકી દો. સિક્સ ક્યુ ઇન્ટુ સિક્સ ક્યુ પ્લસ વન અને એન સિક્સ ક્યુ મૂકો, સિક્સ ક્યુ પ્લસ ટુ. તો જોવો જો આ બધા જ છ વડે સિક્સ આવે છે, આવે છે ને સિક્સ, જે સિક્સ વડે વિભાજ્ય છે. ચાલો કેસ બીજો લો, કેસ ટુ. હવે કેટલા લેવાના એન બરાબર? સિક્સ ક્યુ પ્લસ વન. આપણે શું કરીશું? દરેક કેસમાં બાર છ લાવીશું. તો જો બાર છ આવે ગુણાકાર તો શું થાય? એ છ વડે વિભાજ્ય છે, બરાબર? તો જો હવે કેસ ટુ લઈએ, એન ઇક્વલ ટુ સિક્સ ક્યુ પ્લસ વન તો શું થાય? એન ઇન્ટુ એન પ્લસ વન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ, હવે એન ઇક્વલ ટુ કેટલા મૂકો? સિક્સ ક્યુ પ્લસ વન મૂકો. તો સિક્સ ક્યુ પ્લસ વન, સિક્સ ક્યુ પ્લસ વન પ્લસ વન શું થાય? સિક્સ ક્યુ પ્લસ ટુ. અહીંયા આગળ મૂકો, સિક્સ ક્યુ પ્લસ વન પ્લસ ટુ, સિક્સ ક્યુ પ્લસ ટુ. હવે જુઓ આ બેમાંથી શું કોમન નીકળે છે? ટુ કોમન નીકળશે, અને આ બેમાંથી શું કોમન નીકળે છે? થ્રી. તો ટુ ઇન્ટુ થ્રી આવી ગયો આગળ, આ જેમ છે તેમ, સિક્સ ક્યુ પ્લસ વન. અહીંથી શું કોમન કરે આપણે? ટુ. પંદર શું વધે? બે કોમન નીકળ્યા. થ્રી ક્યુ પ્લસ વન. અહીંથી ત્રણ કોમન નીકળ્યા, ટુ ક્યુ પ્લસ વન. ત્યાં આગળ ગુણાકારમાં કેટલા આવે? છ. માટે આ ગુણાકાર છ વડે વિભાજ્ય. ચાલો ત્રીજો કેસ લઈએ, એટલે કે વિકલ્પ ત્રણ. હવે કેટલા આવશે એન ઇક્વલ ટુ? જો સિક્સ ક્યુ પ્લસ વન આવી ગયો, શું લેવાનો? સિક્સ ક્યુ પ્લસ ટુ. તો ધેરફોર એન એન પ્લસ વન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ, હવે કેટલા મૂકવાના એન ઇક્વલ ટુ? સિક્સ ક્યુ પ્લસ ટુ. સિક્સ ક્યુ પ્લસ ટુ, સિક્સ ક્યુ પ્લસ ટુ પ્લસ વન એટલે પ્લસ થ્રી થયા. અહીં ઉપર સિક્સ ક્યુ પ્લસ ટુ પ્લસ ટુ, સિક્સ ક્યુ પ્લસ ટુ. ચાલો ઇઝ ઇક્વલ ટુ, અહીંથી કેટલા કોમન નીકળે આ બેમાંથી? થ્રી. અહીંથી કેટલા કોમન નીકળશે? ટુ. તો થ્રી ઇન્ટુ ટુ બ્રેકેટમાં આ જેમ છે તેમ, અહીંથી પણ નીકળે જુઓ બે કોમન કરવા, અહીંથી ત્રણ નીકળે છે, અહીંથી કેટલા નીકળે? બે નીકળે છે, અહીંથી પણ નીકળે છે, બરાબર? સિક્સ ક્યુ પ્લસ ટુ, અહીંથી આપણે ત્રણ કોમન કાઢે, ટુ ક્યુ પ્લસ વન, અહીંથી કેટલા કાઢે? ટુ. થ્રી ક્યુ પ્લસ ટુ. તો આગળ કેટલા આવે? છ આવી ગયા. એટલા માટે આ ત્રણેય ગુણાકાર શું થવાનો? છ વડે વિભાજ્ય છે. માટે આ ગુણાકાર છ વડે વિભાજ્ય છે. હવે આગળ કેવો લઈએ? કેસ ચાર લઈએ, કેસ ફોર. એમાં કેટલા આવશે એની ઇક્વલ ટુ? સિક્સ ક્યુ પ્લસ ટુ. હવે શું આવશે? સિક્સ ક્યુ પ્લસ થ્રી. તો ધેરફોર એન એન પ્લસ વન
एन प्लस टू इज इक्वल टू सिक्स क्यू प्लस थ्री मूको तो एन सिक्स क्यू प्लस थ्री अँ मूको सिक्स क्यू प्लस थ्री प्लस वन प्लस फोर सिक्स क्यू प्लस थ्री प्लस टू प्लस फाइव तो अँ के कमन निकल से थ्री अँधी के निकल से टू निकल से तो थ्री इंटू टू अँधी थ्री निकली गया तो टू क्यू प्लस वन अँधी बे निकल तो बे तारीख छ तरह क्यू प्लस बे अने सिक्स क्यू प्लस फाइव अँ पर बार के छाँ छोड़े विभाज्य से जे छ वे विभाज्य પછી કરો કેસ પાંચ લઈએ ચલો કેસ ફાઈવ શું આવશે કેસ ફાઈવ માં એન ઇક્વલ ટુ કેટલા આવશે सिक्स क्यू अँ प्लस थ्री था हमें शू आ प्लस फोर आपने भूसी गाड़ क्या तो एन इक्वल टू सिक्स क्यू प्लस फोर तो धेर फोर हम त्रे गुणाकार एन एन प्लस वन एन प्लस टू इज इक्वल टू सिक्स क्यू प्लस फोर पहलो पे अँ शू आिक्स क्यू प्लस फोर प्लस वन प्लस फाइव सिक्स क्यू प्लस फोर प्लस टू सिक्स इज इक्वल अँ तो तब जो डायरेक्ट सिक्स करी लो तो सिक्स आ गया सिक्स क्यू प्लस फोर सिक्स क्यू प्लस फाइव अने बार के गया सिक्स तो अँ शू बची क्यू प्लस अँ थी निकली सके बे तो छ दू बार थे बार पर शू थ विभाज्य है तो आप छ काढ़ी दरेक वक्त जे વડે વિભાજ્ય ચાલો કેસ સિક્સ લઈએ એમાં શું આવશે આની ઉપર શેષ કેટલી આવશે શેષ પાંચ આવશે તો સિક્સ ક્યુ પ્લસ ફાઈવ તો ફરી ચેક કરીએ એન એન પ્લસ વન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ એન સિક્સ ક્યુ પ્લસ ફાઈવ सिक्स क्यू प्लस फाइव प्लस सिक्स क्यू प्लस सिक्स सिक्स क्यू प्लस फाइव प्लस टू सिक्स क्यू प्लस सेवन इज इक्वल टू चलो अँ थी के कमन निकल सिक्स तो सिक्स क्यू प्लस फाइव सिक्स सिक्स निकली गया बात क्यू प्लस वन और सिक्स क्यू જે છ વડે વિભાજ્ય આમ દરેક કિસ્સામાં દરેક કિસ્સામાં માગેલો જે ગુણાકાર હતો એ શું થાય છે છ વડે વિભાજ્ય આ દરેક કિસ્સામાં માગેલ ગુણાકાર વડે વિભાજ્ય એટલે કે એન એન પ્લસ વન એન પ્લસ ટુ થયું પણ લખી શકો એટલે કે કોઈ પણ ત્રણ ક્રમિક ધન પૂર્ણાંક ગુણાકાર છ વડે વિભાજ્ય થાય છે થયું સાબિત એ છ વડે વિભાજ્ય ફરી સમજ બરાબર ફરી જોવા જો આપણે ત્રણ પૂર્ણાંક વધારેલા એન એન પ્લસ વન એન પ્લસ ટુ ત્રણ ત્રણેય ગુણાકાર છ વડે વિભાજ્ય છે આપણે સાબિત કરવું છે તો છ વડે ક્યારે ભાગી શકાય દરેક કેસમાં બાર છ આવવા જોઈએ તો એ સંખ્યા છ વડે ભાગી શકાય બરાબર જેમ કે તમે જુઓ અઢાર હોય સિક્સ ઇન્ટુ થ્રી ભગાય છ વડે
24, 6 इंटू 4 बराबर, धारो कि 30 है, 6 इंटू 5 तो जो आप दरेक वक्त बार 6 लाइए तो आप जो गुणाकार से आप 6 वड़े भागी सकी। तो कोईपण संख्या 6 वड़े भाजिए, आप 6 वड़े भागीए तो शेष के लिए था 6 करता ना नहीं, 0 टू 5 सुधी आए का तो 0 हो शेष का तो 1 2 3 4 5 तो आप एम शू कर दू पूर्णांक ली दिया एन इक्वल टू 0 लीधु पहला शेष तो 6 क्यू बीजो पूर्णांक शो हो सके 6 क्यू प्लस 1 अथवा 6 क्यू प्लस 2 हो अथवा तो 6 क्यू प्लस 5 हो पी एना आप शू कर केस 1 लीधो कि मैं शेष के लिए दे 0 तो 6 क्यू 6 क्यू मूक्या 6 क्यू प्लस 1 6 क्यू प्लस 2 तो 12 6 आता था भागेला પછી બીજા કેસમાં પણ આપણે અહીંથી મૂક્યું 6 ક્યુ પ્લસ 1 મૂકેલા બરાબર, ત્રીજા કેસમાં શું મૂકેલું 6 ક્યુ પ્લસ 2 કેસ 3 એટલે વિકલ્પ 3 6 ક્યુ પ્લસ 2 અહીં શેષ કેટલી છે 2 છે તો 6 ક્યુ પ્લસ 2 થયો અહીં મૂકો 6 ક્યુ પ્લસ 2 6 ક્યુ પ્લસ 2 પ્લસ 1 6 ક્યુ પ્લસ 3 થયો અહીં મૂકો 6 ક્યુ પ્લસ 2 પ્લસ 2 4 ચલો અહીંથી કેટલા કોમન નીકળતા આ બે માંથી અથવા અહીંથી કાઢેલા આપણે અહીંથી કેટલા નીકળતા 3 અહીંથી કેટલા નીકળે 2 3 2 6 અહીંથી 3 અહીંથી કોઈ આપણે કોમન કાઢ્યો નથી એને એમ જ રાખ્યો અહીંથી 3 કાઢેલા તો 3 2 6 1 અહીંથી 2 કાઢેલા તો 3 ક્યુ પ્લસ 2 તો આ ગુણાકાર 6 વડે વિભાજ્ય છે કેસ 4 લીધો આપણે અહીં કેટલા 4 ઇક્વલ 3 6 ક્યુ પ્લસ 3 તો અહીં મૂકો 6 ક્યુ પ્લસ 3 6 ક્યુ પ્લસ 3 પ્લસ 1 તો +4 6 ક્યુ પ્લસ 3 પ્લસ 2 6 ક્યુ પ્લસ 5 તો અહીંથી કેટલા કોમન નીકળશે 3 નીકળ્યા તો 2 ક્યુ પ્લસ 1 અહીંથી કેટલા નીકળશે 2 તો 2 વાર કાઢ્યા 3 ક્યુ પ્લસ 2 અને આ જેમ છે ત્યાં તો આ પણ 6 વિભાજ્ય છે પછી કેસ કરી લીધો આપણે 5 એમાં 6 ક્યુ પ્લસ 4 આવશે અહીં રિમાઇન્ડર શેષ કેટલી 4 તે મૂકો આ રીતે મૂકતા ગયા તો અહીં પણ કેટલા કોમન આવે છે 12 6 આવે છે ગુણાકારમાં પછી 6 ક્યુ પ્લસ 5 લીધા તો અહીં 5 પ્લસ 1 6 પ્લસ 2 એટલે 7 થયા અહીં પણ કેટલા કોમન નીકળે છે અહીંથી 6 કાઢેલા તો આમ દરેક કેસમાં 12 કેટલા આવે છે 6 આવે છે એનો અર્થ શું થયો કે આ ગુણાકાર એટલે કે આ ક્રમિક 3 જે ધન પૂર્ણાંક હતા એનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે તેમ સાબિત થાય છે સમજ પડી મેં તમને બે રીતે ગણાવ્યો તમને જે રીત ફાવે બેમાંથી એ તમારે એક્ઝામમાં લેવાનું